નમસ્કાર, CN24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે. હું છું પાર્થ. નજર કરી કેટલાક ફટાફટ સમાચાર પર. યુપીમાં યોગીના વિધાયકે એક વિવાદાસ્પદ વિડીયો જાહેર કરી બબાલ મચાવ્યો છે. વિડીયોમાં યોગીના વિધાયકે જણાવ્યું છે કે જો દેશના મુસ્લિમો રામ મંદિર નિર્માણમાં આડે આવશે તો તેઓ હજ યાત્રા અટકાવી દેશે. જો કે આ વિવાદાસ્પદ વિડીયોને લઈને વિપક્ષોએ હલ્લાબોલ કર્યો હતો. જીએસટી લાગુ થયા બાદ કઈ ચીજ વસ્તુ પર કેટલું જીએસટી લાગશે તે મામલે ગ્રાહકોને ઉત્પાદકો સરળતાથી માહિતી મળી રહે તે હેતુસર નાણાં મંત્રાલય દ્વારા જીએસટી રેટ કમ્પાઉન્ડર નામની એપ્લિકેશન લોન્ચ કરવામાં આવી છે. પબ્સ 34 અગ્રણી લોકતાંત્રિક દેશોમાં રહેતા લોકો પાસે એક સર્વે કર્યો છે, જેમાં ભારતમાં 73% લોકો નરેન્દ્ર મોદીની સરકારથી ખુશ છે, તેમજ સરકાર પર દેશના લોકોનો ભરોસો પણ વધ્યો છે. રાજકોટમાં ચોમાસાથી સાથે જ રોગચાળો પણ વરસી રહ્યો છે, ત્યારે લોકોની બીમારી દૂર કરવા માટે આરોગ્યલક્ષી કાર્યક્રમો કરવા કે સફાઈ ઝુંબેશ તેમજ ફોગિંગને પદાધિકારીઓ માત્ર આયોજન કરતું હોવાના આક્ષેપ વિપક્ષે કર્યા હતા. રાજ્ય સરકાર દ્વારા ગામડામાં 24 કલાક ઘર વપરાશની વીજળી આપવાની જાહેરાત કરવામાં આવી છે, પણ 24 કલાકની જગ્યાએ દિવસમાં 10 કલાક પણ સમયસર લાઇટ ન રહેતા વીજતંત્ર સામે લોકોમાં રોષ ફેલાવશે. પાલનપુર બનાસડેરી ખાતે બનાસકાંઠામાં બનનારી મેડિકલ કોલેજને લઈને રાજ્ય આરોગ્ય મંત્રી શંકરભાઈ ચૌધરીએ પ્રેસ કોન્ફરન્સને સંબોધી હતી. ભારતે ગુરુવારે કાશ્મીર વિવાદમાં મધ્યસ્થી કરવા માટેની ચીનની ઓફરને ઠુકરાવી દીધી છે અને જણાવ્યું છે કે અમે પાકિસ્તાન સાથે માત્ર દ્વિપક્ષીય માળખા હેઠળ જ વાત કરવા તૈયાર છીએ. આ વિષય વાત કરતા વિદેશ મંત્રાલય પ્રવક્તા ગોપાલ બેગલેએ જણાવ્યું હતું કે આ મુદ્દાઓ એક ખાસ દેશથી થતો ક્રોસ બોર્ડર ત્રાસવાદ છે, જે દેશ અને વિશ્વના અન્ય ભાગોમાં અશાંતિ અને અસ્થિરતા ફેલાવે છે. તો વધુમાં ચાઇનીઝ રૂટ બ્લોકિંગ ઉપર પણ ટિપ્પણી કરતા બેગલેએ જણાવ્યું હતું કે ભારત અને ચીન રાજદ્રોહી અર્થો દ્વારા સરહદને બંધ કરી શકે છે. પંચમહાલ જિલ્લાના મોરવા હડફની શિક્ષણ શાખામાં કોઈ જવાબદાર કર્મચારી ન હોવાને કારણે તાલુકાની પ્રજાનો કોઈ પ્રશ્ન હોય તો કોને કહેવો તે એક મોટો પ્રશ્ન સામે આવ્યો છે. સુરેન્દ્રનગરના હળવદ પાસે ફરી એક વખત જૂથ અથડામણની ઘટના પોલીસને દોડતી કરી મૂકી હતી. બે જૂથ વચ્ચે થયેલી અથડામણને પગલે મામલો પીછકતા વાહનોમાં તોડફોડ અને આગ ચંપી કરતા પરિસ્થિતિ હિંસક બની હતી. ઉત્તરપ્રદેશમાં વિધાનસભામાં વિસ્ફોટક પાવડર મળી આવતા હડકંપ મચી ગયો હતો. જોકે ફોરેન્સિક ટેસ્ટ દરમિયાન PNTN વિસ્ફોટક હોવાનું સાબિત થતા સુરક્ષા સામે સવાલો ઉભા થયા છે. ગીર સોમનાથ જિલ્લામાં આવેલા વેરાવળ નગરપાલિકાની અણાવટને લીધે છેલ્લા 4 માસથી તૈયાર થયેલ સિટી બસ સેવાનો લાભ શહેરીજનોને મળતો નથી. અમદાવાદના મિર્ઝાપુર ખાતે સેન્ટ ઝેવિયર સ્કૂલના વિદ્યાર્થીઓ દ્વારા ચૂંટણીને લક્ષી વોટર લિસ્ટ નામ દાખલ કરવા બાબતે જાગૃતતા રેલી યોજાઈ હતી. ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ અને એનડીએના રાષ્ટ્રપતિ પદના ઉમેદવાર રામનાથ કોવિંદ અને શનિવારે સાંજે ગુજરાત આવી રહ્યા છે. અમરનાથમાં થયેલા આતંકી હુમલાને લઈને કોંગ્રેસે કેન્દ્ર સરકાર પર સલામતી ક્ષેત્રે પણ સવાલ ઉઠાવ્યા છે. અમરનાથ યાત્રા પર થયેલા આતંકી હુમલાને લઈને દેશભરમાં રોષ જોવા મળી રહ્યો છે, ત્યારે વલસાડમાં સંતો અને વિવિધ સમાજ દ્વારા હુમલામાં મૃત્યુ પામેલા લોકોને શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. લુણાવાડાની હાજી જીયુ પટેલ હાઈસ્કૂલના વિદ્યાર્થીએ આતંકવાદી હુમલામાં વિરોધ મૌન રેલી યોજી હતી અને જણાવ્યું હતું કે તમામ આતંકવાદી પ્રવૃત્તિઓ દેશ વિકાસ અને ભારતની એકતા અને અખંડિતતા માટે નુકસાન કરતા છે. રાજકોટ શહેરમાં પરસાણ નગર શહેરના મેઇન રોડ પર એક સાથે રાત્રિના સમયે 4 દુકાનના તાળા તોડવામાં આવ્યા હતા. સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા તાલુકામાં થયેલા હત્યા બાબતે હળવદમાં જૂથ અથડામણ થઈ હતી અને 2 વ્યક્તિઓના મોત નિપજ્યા હતા. What?